પંચમહાલ એલસીબી દ્વારા મોબાઈલ જેલ ઝડપના અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. એલસીબી પોલીસે હાલોલના આનંદપુરા ચેકપોસ્ટ પાસેથી બે ઇસમો તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને 9 મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ અને રૂપિયા 5,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા. માહિતી અનુસાર જો વાત કરીએ તો પંચમહાલ રેન્જ ડીઆઈજી અને પંચમહાલ એસપી દ્વારા મિલકત સંબંધી વણસોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પંચમહાલ એલસીબીને બાતમી મળી હતી, એક નંબર પ્લેટ વગરની બાઇક પરથી 3 ઇસમો હાલોલથી વડોદરા તરફ મોબાઈલ ફોન વેચવા માટે જઈ રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે હાલોલ આનંદપુરા ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી બાતમી મુજબના 3 ઇસમો બાઇક પર આવતા તેઓને રોકી તપાસ હાથ ધરાઈ. તો તેઓ પાસેથી 9 મોબાઈલ ફોન, રૂપિયા 5,000 રોકડા મળી આવ્યા. પોલીસે 3 ઇસમો પાસેથી મળેલા મોબાઈલ ફોન અંગે તપાસ કરતા તમામ મોબાઈલ ફોન ચોરીના હોવાનું સામે આવ્યું. તમામ મોબાઈલ ફોન 3 ઇસમો દ્વારા હાલોલ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ પર વાત કરતા વ્યક્તિઓ પાસેથી ચીલ ઝડપ કરી હોવાનું કબૂલ્યું હતું. આમ પોલીસે ઝડપાયેલા સૈજાદ ઉર્ફે મલ્લી ફરીદ બજારવાલા, સાહિલ ઉર્ફે વૈલી જાબીર તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી રૂપિયા 79,000 કિંમતના 9 મોબાઈલ, 30,000 રૂપિયાની કિંમતની એક મોટરસાયકલ અને રોકડ રૂપિયા 5,000 મળી આવ્યા હતા. કુલ 1,14,000 મુદ્દામાલ કબજે કર્યો અને વધુ તપાસ આ અંગે શરૂ કરી. પંચમહાલ રેન્જ ડીઆઈજી શ્રી અસારી સાહેબ તથા એસપી પંચમહાલ સોલંકી સાહેબ એમની સૂચનાથી એલસીબી પીઆઈએનએલ દેસાઈ સાહેબની ટીમે પીએસઆઈ શર્મા અને એમની સાથેના બે માણસોએ ગઈકાલે આનંદપુરા ચેકપોસ્ટ ખાતેથી તેઓને હ્યુમન સોર્સથી મળેલ બાતમી આધારે સૈજાદ ઉર્ફે માલી ફરીદ બજારવાલા અને તેની સાથે સાહિલ ઉર્ફે વૈલી જાબીર ગાંચી એ બંને રહેવાસી છે હાલોલના પાવાગઢ રોડ, તેઓને અને એમની સાથેના કિશોરને નંબર વગરના મોટરસાઇકલ ઉપરથી ત્યાં બાતમી આધારે પકડે. તેમની પાસેથી કુલ 9 મોબાઈલ, રોકડા રૂપિયા 5,000 અને એમનું મોટરસાયકલ પૈસો નંબર વગર નંબર પ્લેટ વગરનું પકડેલ છે. સદર ઇસમોની પૂછપરછ કરતા હાલોલમાં અલગ અલગ જગ્યાઓથી ચીલ ઝડપ કરી અને લારી ગલ્લા ઉપર પડેલા મોબાઈલો તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે, જેના આધારે હાલમાં 2024માં દાખલ થયેલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનનો ગુનો કબૂલ કરેલ છે, જે ગુનાના કામે આરોપીને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. આરોપીઓને પૂછપરછ કરતા ચોરીનો મોબાઈલ વેચવા માટે નીકળેલો હોવાનું તેઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરેલ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. હા, બાઇકમાં એક આરોપી છે, એના પિતાના નામનું બાઇક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. વધુ આરટીઓથી માહિતી મેળવી અને તપાસ કરવા ઉપર ચાલી.